रिच लेडी ने संग रिच लेडी लेडीज ड्रेस मटेरियल्स माटे गूंजतू एकज नाम अवनवी आकर्षक डिजाइन साथे उपलब्ध छे डिजाइनर रेडीमेड लॉन्ग पॉलर टच ड्रेस लॉन्ग विनिंग ड्रेस स्ट्रेट लॉन्ग कराची ड्रेस पार्टी वेयर ड्रेस लॉन्ग कॉटन ड्रेस फैंसी मटेरियल्स मां डिजाइनर लॉन्ग मटेरियल्स लॉन्ग कराची मटेरियल्स प्योर सिफोन मटेरियल्स मां डिजाइनर लॉन्ग प्योर दुपट्टा मां फैंसी मटेरियल्स डेली वेयर माटे प्रिंटेड ड्रेस मटेरियल्स मां अवनवी प्रिंट कुर्ती नी लेटेस्ट अवनवी वेरायटीओ लॉन्ग कुर्ती सिफोन स्ट्रेट कुर्ती कॉटन कुर्ती इम्पोर्टेड कुर्ती डिजाइनर कुर्ती डिजिटल प्रिंट साथे लॉन्ग कुर्ती अमारी स्पेशियल सर्विस घेर बैठा शॉपिंग करो व्हाट्सएप पर ड्रेस ना फोटा मंगावो अने ऑर्डर करो घेर बैठा मेवो होम डिलीवरी फ्री अर्जेंट ड्रेस मटेरियल स्टीच करी आपवामां आवशे रिच लेडी पांजरापोळ शेरी वाणियावाड़ भूज फोन नंबर 9712954044 दर्शक मित्रों नमस्कार हूँ कल्पना शाह कच्छ न्यूज में आप सबनु स्वागत छे आजना बुलेटिन ना अने समाचारों निहाळीए ते पहला एक नजर करिए हेडलाइंस ऊपर जामीन अर्जी ना मंजूर थता प्रदीप शर्मा फरते कानूनी गाड़ियों बन्यो वधु मजबूत फरीवार प्रदीप शर्मा पालारा जेल हवाले हवे हाईकोर्ट में जामशे जामीन माटे कानूनी जंग आकाशवाणी नो आ भूज केंद्र छे श्रोता मित्रों साथेना संवादे पूर्ण कर्या 50 वर्ष नरेंद्र मोदी पण आकाशवाणी ना फैन आजे पण रेडियो छे अपना जीवन नो अविभाज्य अंग अने फरी एक वार कच्छना वहीवटी तंत्र ने ढंढोळता जिला भाजप प्रमुख अने धारासभ्य पंकज मेहता અંતર્ગત ગમતાનો ગુલાલ કાર્યક્રમ સાંભળી રહ્યા છો આજે પણ આપણને સ્પર્શી જાય તેવો આ સંવાદ જૂના દિવસોના સંભારણા તાજા કરી દે છે આકાશવાણી ભુજના સ્ટુડિયોનું આ દ્રશ્ય છે માત્ર શ્રાવ્ય માધ્યમ દ્વારા શ્રોતાઓને જોડી રાખતો આ સંબંધ આકાશવાણી ભુજની સફળતાનું પ્રતીક છે આકાશવાણી ભુજ કેન્દ્રના 50 વર્ષના ગૌરવવંતા ઇતિહાસની વાત કરીએ તે પહેલા દેશ વિદેશમાં ચર્ચાના કેન્દ્રમાં રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોદી ઇફેક્ટની વાત કરી લઈએ તાજેતરમાં જ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલ રેડિયો સંવાદે ફરી એકવાર આકાશવાણીમાં નવું જોમ અને જુસ્સો પૂર્યો હોવાનું કહેતા કેન્દ્ર નિયામક ઉમર સમા જે બીજા મીડિયા છે દાખલા તરીકે ટીવી ચેનલ્સ છે દૂરદર્શન છે ઇન્ટરનેટ છે આ બધા ઉપર તો આપણે માહિતી મેળવતા હોઈએ છીએ પરંતુ સામાન્ય લોકોને એવું છે કે આકાશવાણી હવે કોઈ નથી સાંભળતું હકીકત એવી નથી
અત્યારે સાંજ છે, સવારના અમારી પાસે લગભગ દરરોજ 50 થી 60 પત્રો આવે છે, પોસ્ટકાર્ડ, આંતરદેશી પત્ર, એન્વેલોપ, એ રીતે કે શ્રોતાઓ સાંભળે છે કાર્યક્રમ. પણ જ્યારે આ સર્વોચ્ચ કક્ષાએથી જ્યારે એક પીએમ જેવી વ્યક્તિ, મોદી સાહેબ જ્યારે આકાશવાણી ઉપર ઉદ્બોધન કરે, એ બહુ જ મોટી વાત છે કે જે સામાન્ય લોકોને પણ એક છાપ પડે કે એમ મોદી સાહેબ જ્યારે સંબોધવાના છે તો આકાશવાણીનું મહત્ત્વ છે ત્યારે એ સંબોધવાના છે. કારણ કે અમારું જે પ્રસારણ છે એ એક સર્વે અનુસાર મોર દેન 98% સુધી પહોંચે છે, લોકો સુધી પહોંચે છે, ગ્રામ વિસ્તારમાં પહોંચે છે. પછી જે પ્લસ પોઈન્ટ છે આ રેડિયોનો કે મોબિલિટી જે છે કે તમે મોબાઈલની અંદર પણ તમે એ સાંભળી શકો, એટલે ચાલતા ચાલતા દુકાનની અંદર, ટ્રકની અંદર, ગાડીની અંદર તમે ફેરવી શકો અને તમે સાંભળી શકો. એટલે એ રીતે આકાશવાણીને એથી બહુ જ મોટો ફાયદો થયો છે અને એક બહુ મોટો શ્રોતા વર્ગ છે એ મળ્યો છે. ભુજમાં આકાશવાણી કેન્દ્ર શરૂ થયું તે પૂર્વે માત્ર ધ્વનિ પ્રસારણ કેન્દ્ર હતું. 1964માં ભુજનું આ આકાશવાણી કેન્દ્ર શરૂ થયું. ગામ ચોચોરો, કિલોલ જેવા કાર્યક્રમો હોટ ફેવરિટ હતા, તો જય ભારતીનો સંગીત કાર્યક્રમ બધા જ રેડિયો કેન્દ્રમાં સૌની પસંદનો હતો. રેડિયો સિલોન અને બિનાકા ગીતમાલા જેવા મનોરંજક કાર્યક્રમો વચ્ચે હવે ખાનગી રેડિયો અને FM બોલબાલા છે. કેન્દ્ર નિયામક ઉમર સમા માને છે કે કેન્દ્ર સરકાર સંચાલિત સરકારી રેડિયો શ્રેષ્ઠ માધ્યમ છે. અમે તો નેશનલ બ્રોડકાસ્ટર છીએ, રાષ્ટ્રીય પ્રસારક છીએ, એટલે અમારું જે એક વેઇટેજ હોય, જે ઇન્ટિગ્રિટી છે કે સત્યતા હોય કે પછી દેશહિતના વધુમાં વધુ કાર્યક્રમો હોય કે સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવી હોય, તો એમાં નેચરલી અમે નંબર 1 છીએ. અમારા 3 મોટો છે મૂળ, તો શિક્ષણનો પ્રચાર પ્રસાર કરો, માહિતીનો પ્રચાર પ્રસાર કરો અને મનોરંજનનો પ્રચાર પ્રસાર કરો અને મનોરંજન કરવું શ્રોતાઓનો. હવે જ્યાં સુધી શિક્ષણનો પ્રચાર પ્રસાર છે અને માહિતીનો પ્રચાર પ્રસાર છે, એ કામ તો થતું જ હતું, પરંતુ શ્રોતાઓની અભિરુચિ બદલી, કારણ કે એને બીજા મીડિયા પણ મળ્યા, દાખલા તરીકે ટેલિવિઝન મળ્યું, ઇન્ટરનેટ છે, કમ્પ્યુટર છે, તો એના લીધે જે મનોરંજનની વાત હતી એ મનોરંજન ઉપર અમે વધારે કોન્સન્ટ્રેટ કર્યું કે જેથી વધુમાં વધુ શ્રોતાઓ રેડિયો સાથે જોડાઈ રહે. ત્યાર પછી એક બીજી વસ્તુ બહુ સરસ છે કે લોકલ કલાકારોને ઇન્ટરનેટ ઉપર અથવા તો ચેનલ ઉપર બહુ જ ચાન્સ બહુ ઓછા મળે છે. જ્યારે અમે આકાશવાણી ભુજ છે એ કચ્છી ભાષામાં સંગીતના કાર્યક્રમો પ્રસારિત કરીએ છીએ, એટલે કચ્છી કલાકારો છે જે અને ગુજરાતી ભાષાના કલાકારો છે, આ ઉપરાંત સિંધી ભાષાના કલાકારો છે, એમને જો સ્ટેજ મળતું હોય, એમને જો મીડિયા મળતું હોય, તો એ આકાશવાણી ભુજ પ્રોવાઈડ કરે છે. તો એ અમારી એક બહુ મોટી સિદ્ધિ છે કે લોકલ કલાકારોને અમે માઇક્રોફોન ઉપર લઈ આવીએ છીએ અને શ્રોતાઓ સુધી પહોંચાડીએ છીએ, જેથી લોકલ કલાકારોને પણ બેનિફિટ થાય છે અને અમારા જે શ્રોતાઓ છે એ પણ એનાથી લાભાન્વિત થાય છે. ઇલેક્ટ્રોનિક સાધનોની ભલે હારમાળા હોય પણ આપત્તિના સમયે તો આપણને રેડિયો જ એલર્ટ કરે છે. ભૂકંપ સમયે આપણે આ અનુભવ કરી ચૂક્યા છીએ. લોકજીવનને સ્પર્શતા કાર્યક્રમો ઉપરાંત સમાચાર ક્ષેત્રે પણ આકાશવાણીએ લોકોનો વિશ્વાસ જીત્યો છે. તેમાં એક ખાસ કરીને આપત્તિના સમયે જ્યારે વીજ પુરવઠો બંધ હોય ત્યારે બીજા બધા જ સમાચાર માધ્યમો બંધ હોય છે, પણ રેડિયો સેવા અવિરત ચાલુ હોય છે. જાનના જોખમે પણ ભૂકંપ સમયે આકાશવાણી ભુજના કર્મચારીઓએ બજાવેલી ફરજ કચ્છી માડુઓને યાદ છે. આકાશવાણી ભુજના કાર્યક્રમ નિયોજક જયેશ રાવલ કહે છે કે રાષ્ટ્ર અને લોક સેવાના ધ્યેય સાથે અમે કાર્ય કરીએ છીએ. આકાશવાણીની એક ગૌરવવંતી પરંપરા છે કે કોઈ પણ તકલીફના સમયે, કોઈ પણ કુદરતી આપત્તિના સમયે કે ત્યારે પણ ત્યાં પરમેનન્ટ હાજરી હોય જ છે. હમણાં લેટેસ્ટ જોઈએ ને તો કાશ્મીરમાં જે તકલીફ થઈ ત્યારે શંકરાચાર્ય ટેકરી ઉપર અમારા એન્જિનિયર મિત્રો ચડી અને એ પાછું રેડિયો સ્ટેશન ચાલુ કરવાની ટ્રાય કરી હતી, જેથી લોકોને સતત મદદ મળતી રહે. 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે રાત્રે પણ અમારું પ્રસારણ અમે ચાલુ રાખ્યું હતું મોડી રાત સુધી, અને એને લીધે એવું થતું હતું કે પહેલે જ દિવસે 26 જાન્યુઆરી અને 27 જાન્યુઆરીએ ભુજના જ્યુબેલી ગ્રાઉન્ડમાં ઘણા બધા મૃતદેહો પડ્યા હતા. કમનસીબી એવી હતી કે એના સગાવાલા અને લોકોએ પણ ત્યાં આશ્રય લેવો પડે, કારણ કે હોસ્પિટલ પણ ત્યાં હતી. તો રાત્રે જે લોકો રેડિયો સાંભળતા હતા એ બીજા દિવસે અમને કહેતા હતા કે રાત્રે એકલું બહુ લાગતું હતું, લાઇટ ક્યાંય નહોતી. ત્યારે જ્યારે રેડિયોમાંથી કોઈક બોલતા હોય ને તો માણસની હાજરી હોય એવું લાગતું હતું. સૂચના અને પ્રસારણ મંત્રી અહીંયા આવ્યા હતા, એ ઉપરાંત પહેલાં તો ફર્નાન્ડિસ આવ્યા હતા, જ્યોર્જ ફર્નાન્ડિસ સૌથી પહેલાં આવી ગયા હતા અને એણે અહીંયાથી આપણી માહિતી બહાર મોકલવાનું શરૂ કરી દીધું. એણે એણે જે સ્ટેટમેન્ટ કર્યું એના લીધે બહુ જ ઘણા બધા લોકોએ આપણને પછી મદદ કરી. પણ આપણે આકાશવાણીના જે રોલ હતો, આપણા અહીંયાથી જે પ્રસારણ થતા હતા,
એ પ્રસારણો બીજા કેન્દ્રો લેતા હતા, બીજા માધ્યમો લેતા હતા, એને રિપીટ બ્રોડકાસ્ટ કરતા હતા. ધારો કે જલગાંવ આપણને આકાશવાણી જલગાંવ રિપીટ બ્રોડકાસ્ટ કન્ટિન્યુઅસ કરતું, દિલ્હી આપણને ફોલો કરતું હતું. એટલે અહીંયાથી જે સમાચાર જતા હતા આકાશવાણીના માધ્યમથી તમામ મીડિયામાં એ જતા હતા. એનો રોલ આકાશવાણીને એનું ગૌરવ છે કે અમે એ સમયે કામ કરી શક્યા. સુષ્મા સ્વરાજ ત્યારે અહીંયા પધારેલા અને મિનિસ્ટરના સેક્રેટરી પણ આવ્યા હતા અને એને અહીંયા જે લોકોએ કામ કર્યું એ બધાને એને એ સમયે એપ્રિશિએટ પણ કરેલું. અપના બજાર દિવાળી ધમાકા, શુદ્ધ દેશી ઘીની મીઠાઈઓ તેમજ સિંગતેલના ફરસાણનું બુકિંગ ચાલુ છે. હવે સ્પેશિયલ દિવાળી ઓફર સાથે અપના બજાર લાવ્યું છે આપના માટે શુદ્ધ સ્વાદિષ્ટ મીઠાઈઓનો રસથા, સ્પેશિયલ કાજુ કતરી, રસીલા ગુલાબ જાંબુ અને રસગુલ્લા, સ્વાદથી ભરપૂર મોહન થાળ, બુંદીના લાડુ, ત્રણ દાળના લાડુ, મેસુક મિક્સ મીઠાઈઓ અને શુદ્ધ સિંગ તેલનું ચટપટું ટેસ્ટી ફરસાણ. બુકિંગ તારીખ 7/10-19/10-2014, ડિલિવરી તારીખ 20/10-23/10-2014 સુધી. આપના ઘર, પરિવાર, દુકાન, ઓફિસ, કંપની, સ્વૈચ્છિક સંસ્થા માટે આજે જ શુદ્ધ સ્વાદિષ્ટ મીઠાઈ અને ફરસાણનો ઓર્ડર બુક કરાવો. આ ઉપરાંત દિવાળી માટેની સ્પેશિયલ વેરાયટીઝમાં ડ્રાય ફ્રૂટ, ચોકલેટ, પેપરમેન્ટ, ટ્રોફી અને મુખવાસ, ગાયનું શુદ્ધ દેશી ઘી 1 કિલોના માત્ર ₹300, ભુજમાં ગૃહ વપરાશની તમામ ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે મેળવવાનું ઉત્તમ સ્થળ એટલે અપના બજાર, વ્હાઈટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. ફોન નંબર 22-44-44-22-44-45. હોમ ડિલિવરી ફ્રી. અપના બજાર એટલે આપણા સૌનું બજાર. કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની જામીન અરજી ભુજ કોર્ટે નકારતા ફરી એકવાર પ્રદીપ શર્માનો કાનૂની જંગ પેચીદો બન્યો છે. તો જામીન નામંજૂર થતાં પ્રદીપ શર્માને પાલારા જેલમાં રહેવું પડશે. લાંચ રૂશ્વતના કેસમાં ધરપકડ કરાયા પછી પ્રદીપ શર્મા માટે કાનૂની જંગ આકરો બની રહ્યો છે. ભુજ કોર્ટમાં જામીન અરજી સંદર્ભે સામસામી થયેલી દલીલબાજી બાદ જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખતા કોર્ટે 13 પાનાનો ચુકાદો આપી પ્રદીપ શર્માના જામીન ના મંજૂર કરતા તેઓ ફરી પાલારા જેલ હવાલે થયા છે. આ સંદર્ભે વધુ માહિતી આપતા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, સિવિલ સર્વિસ નિયમો છે એના નિયમ 4નો પણ ભંગ કરી ગેરકાયદેસર રીતે એમણે પોતે અંગત લાભ મેળવ્યો, આવા સંજોગોમાં જો એમને છોડવામાં આવે તો શું એની અસર થાય. અમારી અદાલત સમક્ષ એવી પણ દલીલો હતી કે શ્રી શર્માના પત્ની ખરેખર ભારત આવ્યા છે કે નહીં, કેમ કે તપાસના કાગળોમાં એવું પણ નીકળ્યું છે કે એમનું અમેરિકન પાસપોર્ટ સાથે સાથે એમના રાજકોટના બેંક એકાઉન્ટ અને એમના પાર્ટનરશીપમાં તમામની અંદર એમની સહીઓ ડિફર આવે છે. હવે એ સહીઓ કોણે કરી છે એ પણ એક તપાસનો વિષય છે. ખરેખર તે વખતે શ્રી શર્માના પાસપોર્ટમાં એન્ટ્રી ન હતી એટલે આવા પ્રકારની ઘણી બધી જે તપાસનો ભાગ છે એ બાબતે મેં અદાલત સમક્ષ રજૂઆત કરી. ખાસ કરીને અમારી રજૂઆત એ મુદ્દા ઉપર હતી કે શ્રી શર્માનો જે ઇતિહાસ જોવામાં આવે એમના ઉપર ઇન્ડિયન પિનલ કોડની વિવિધ 465, 467, 68 જેવી વિવિધ દસ્તાવેજી બોગસ દસ્તાવેજો બનાવવાનો ચાર્જ, એના સિવાય એમના ઉપર જેલની અંદર રહી અને ખોટા દસ્તાવેજો ઊભો કરવાનો પ્રિઝનર એક્ટના ગુના, અને જ્યારે એક જવાબદાર કલેક્ટર તરીકે જ્યારે સરકારની અપેક્ષા હોય કે એમણે શું કાર્ય કરવું જોઈએ એનાથી ઉપરવટ જઈને જ્યારે એમણે અંગત લાભ પોતાના માટે વાપર્યો અથવા તો હોદાનો અને સત્તાનો દુરુપયોગ કર્યો, આવા સંજોગોમાં એમની ફરજ નિષ્ઠા, એમની કર્તવ્ય નિષ્ઠા, એમની સરકાર પ્રત્યેની વફાદારી, આ તમામ વસ્તુને ધ્યાને લેતા એમણે જે કાંઈ કાર્ય કરી અને 29,50,000 રૂપિયાનો જંગી નફો પોતાના પત્નીના ખાતામાંથી પોતે જ્યારે પરિવારના સભ્ય તરીકે મેળવ્યો છે અને જ્યારે તપાસ ચાલુમાં છે એમને છોડવામાં આવે તો એ કદાચ એની બહોળી અસર આ સમાજ ઉપર થાય. આવા પ્રકારના જ્યારે ભ્રષ્ટાચારનો ભોરિંગ્યા જે સમાજને ભરો લીધો છે ત્યારે એક કલેક્ટર જેવી જવાબદાર પદ ઉપર બેસીને જ્યારે પોતે ખુદ આવા પ્રકારનું કાર્ય કરે કે જેને લઈને સમાજની અંદર ભ્રષ્ટાચાર વિરોધી લોકો છે એની જે ભ્રષ્ટાચાર વિરોધી લડત ઉપાડવાની આખી એની જે હિમાયત છે એના ઉપર અસર થાય, આ આખે આખું કથન છે અદાલતે પોતાના ચુકાદામાં પણ નોંધ્યું છે. અને જ્યારે વ્યક્તિ આવેશમાં આવી જઈને જ્યારે મર્ડર કરે છે ત્યારે એ ગુસ્સો એનો ક્ષણિક હોય છે, પણ જ્યારે આવા પ્રકારના વ્હાઇટ કોલર લોકો, વ્હાઇટ કોલર ઓફિસરો જ્યારે આવા પ્રકારનો ગુનો કરે ત્યારે વિથ કુલ એન્ડ કેલ્ક્યુલેટેડ માઇન્ડ પહેલેથી બધું પ્રી પ્લાન મુજબ ડિસાઇડ કરીને ગુનો કરતા હોય છે. એટલે અમારી અદાલતને એવી પણ અમારી દલીલો રહી હતી એસીબીના પાર્ટ ઉપર કે જ્યારે પ્રાઇમરી સ્ટેજે તપાસ છે, જ્યારે અમારે અલગ અલગ જગ્યાએ હજુ અમારે તપાસ કરવાની બાકી છે, એન્ટી કરપ્શન બ્યુરો એજન્સીના અધિકારીઓએ જ્યારે સોગંદનામાં દહેશત બતાવી છે ત્યારે તમામ અમારી દલીલોને ધ્યાને રાખી ખાસ અદાલતના ન્યાયાધીશ શ્રી જે બી ધાધલે આજે 13 પાનાનો ચુકાદો આપ્યો અને એની અંદર શ્રી શર્માને શ્રી પ્રદીપ શર્માની જામીન અરજી નકારતો ચુકાદો આજે આપ્યો છે.
એટલે આવા પ્રકારના ગુનાઓની અંદર જ્યારે એક સનદી અધિકારીનું ઇન્વોલ્વમેન્ટ હોય, જ્યારે રાજ્યના એક જવાબદાર અધિકારી તરીકે રાજ્યના સરકારના વહીવટીતંત્રના વડા તરીકે જ્યારે એમનું એક જવાબદારીભર્યું વર્તન હોય ત્યારે એનાથી બહાર જઈ અને માત્ર રોકડ રકમ રૂપે લાંચ નહીં સ્વીકારી અને પોતાના અંગત ફાયદા માટે પોતાના પરિવારને સહયોગને જ્યારે જમીન અપાવવાનો કિસ્સો છે, જ્યારે તાત્કાલિક એને કરીને લાભ કરવાનો, ત્યારે આવા ગુનાઓની અંદર આજે ખાસ અદાલતે અમારી દલીલો માન્ય રાખી છે અને તમામ દલીલો અમારી ધ્યાન ઉપર રાખી અને આજે એમના અદાલતે જામીન નામંજૂર કર્યા છે અને એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં વધુ વખત રહેવાનો હુકમ થયો છે. લાગે છે કે પ્રદીપ શર્મા માટે ફરી કપરા ચઢાણ છે. આ કેસમાં તેમના પત્ની શ્યામલ શર્માનું નામ બહાર આવતા તેમની પણ ધરપકડ તોડાઈ રહી છે. ભુજ કોર્ટે જામીન ના મંજૂર કરતા હવે પ્રદીપ શર્માની જામીન અરજી માટે હાઈકોર્ટમાં જવાનું કહેતા એડવોકેટ ભરત ધોળકિયા, કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. એમણે એમ કહ્યું કે પ્રદીપ શર્માને જે આક્ષેપો છે અત્યારના તબક્કે તો પુરાવા પછી જ જોઈ શકે એમ છે. અત્યારે પ્રોસિક્યુશનનો પ્રાઇમા ફેસી કેસ ગંભીર છે એટલે અત્યારના તબક્કે જામીન આપવા મને યોગ્ય નથી લાગતા. હવે આના ઉપર હાઈકોર્ટમાં આગળ કાર્યવાહી થશે. ત્યાં સુધી પ્રદીપ શર્મા સાહેબ જેલમાં રહેશે. અચ્છે દિન આ ગયે. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે ખાસ દિવાળી ધમાકા લાવ્યા છે મોહન રોટીવાલા. શું વાત કરો છો? 10 ગરમ બટર દાબેલીની ખરીદી ઉપર 1 દાબેલી ફ્રી અને સાથે વ્હાઈટ કાજુ પેકેટ 1 ફ્રી. 5 ગરમ બટર દાબેલીની ખરીદી ઉપર 1 વ્હાઈટ કાજુ પેકેટ ફ્રી. અમારી અવનવી વેરાયટી ગરમ બટર દાબેલી, ટેસ્ટફૂલ કડક ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ ભેલ ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, કોઈ પણ 10 આઈટમની ખરીદી ઉપર 1 આઈટમ ફ્રી અને સાથે વ્હાઈટ કાજુ પેકેટ 1 ફ્રી. મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ. સમય સવારે 9:30 થી રાત્રે 9:30 વાગ્યા સુધી. યાદ રાખો, આ સ્કીમ તારીખ 1-10-14 થી તારીખ 31-10-14 સુધી ચાલુ રહેશે. મોહન જે કોર, ફોન નંબર 90-992-71-344. જો લોક પ્રતિનિધિઓ ધારે તો શું કરી શકે? સરકારે નિયત કરેલ કામગીરીની ફરજ બજાવવામાં ચૂક કરતા તંત્રનો કાન આંબળી શકે. આજે અમે આપને બતાવીશું ફરી એકવાર લોક પ્રશ્નો સંદર્ભે જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય પંકજ મહેતાએ કચ્છના વહીવટી તંત્રને કર્યું એલર્ટ. જિલ્લા આયોજન અને ફરિયાદ સમિતિની બેઠક ભુજમાં યોજાઈ ગઈ. આ બેઠકમાં ફરી એકવાર જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય પંકજ મહેતાએ કચ્છના વહીવટી તંત્રને ઢંઢોળ્યું હતું. સાંભળીએ ધારાસભ્ય પંકજ મહેતાએ કરેલી રજૂઆત. નિયમ એવો છે કે તાલુકા કક્ષાએ પણ આ જ પ્રકારની બેઠકો મળવી જોઈએ, પરંતુ કોઈ કારણોસર ઘણી બધી જગ્યાએ આ પ્રકારની બેઠકો મળી નથી. એટલે મેં આગ્રહ રાખ્યો છે કે જિલ્લા આયોજન સમિતિની બેઠક મળે, એનાથી અગાઉ તાલુકા આયોજન સમિતિની બેઠક જો મળે તો તાલુકા વાઇઝ ત્યાં ડિટેલ રિવ્યૂ થઈ શકે અને કામ, અને ખાસ કરીને સ્થળ પસંદગીનો વિષય છે ત્યાં સુધી કોઈપણ કામ, ખાસ કરીને આંગણવાડી માટે રકમ ફાળવી હોય ત્યારે એ આંગણવાડીનું કામ ગામની વચ્ચે બાળકો સહજતાથી ત્યાં પહોંચી શકે આ પ્રકારની સ્થળ પસંદગી થવી જોઈએ. એટલે સરકારશ્રીની જે હેતુ છે એ હેતુસરે, એના માટે મારી દૃષ્ટિએ કોઈપણ પ્રોપર્ટી જે છે અને આયોજનની ગ્રાન્ટોમાંથી જે પ્રોપર્ટી ઊભી થાય એ પ્રોપર્ટી ગ્રામ પંચાયતના રજિસ્ટ્રે પણ ચડે, આ પણ ખૂબ મહત્ત્વનું છે. એટલે આટલા મેં આજની બેઠકમાં આગ્રહ રાખ્યા છે. સંકલનના અભાવની વાત આવે છે કે અધિકારીઓના કામકાજની વાત આવે છે, ત્યારે આ બાબતે આજે આપે શું તકોર કરી અધિકારીઓ? જિલ્લાની અંદર સંકલન અને ફરિયાદની બેઠક મળતી હોય છે ત્યારે એકબીજા ડિપાર્ટમેન્ટ વચ્ચેનું સંકલન કરવું એવો નિયમ છે. એટલે આ પ્રકારે કોઈને મૂંઝવણ કે મુશ્કેલી હોય તો એવી જ રીતે તાલુકા કક્ષાએ પણ દરેક તાલુકાની અંદર એટીવીટીની મીટિંગ મળે, એની અંદર પણ સંકલન અને ફરિયાદ એવો શબ્દ હોય છે. એટલે એકબીજા ડિપાર્ટમેન્ટ વચ્ચે ક્યાંય કોઈ સંકલનનો અભાવ હોય, એવા કારણોસર કામ શરૂ ન થઈ શક્યું હોય, ક્યાંક એકબીજા ડિપાર્ટમેન્ટની આવશ્યકતા હોય એ પ્રકારનું કામ હોય તો આ સંકલનની મીટિંગની અંદર નિર્ણય લેવાતા હોય છે અને નિર્ણય લેવા હોવા જોઈએ એવો મેં આગ્રહ રાખ્યો છે. સાહેબ, વાત કરીએ જે કામો બાકી છે અને કામો નથી થયા તો એવા કામ રદ કરવા અને નવા કામ ફાળવવા એ અંગે શું કહેશો? બહુ લાંબા સમયથી કોઈ કામ મંજૂર થયું હોય, કોઈ કારણોસર કોઈ વિવાદ હોય અથવા તો કોઈ એકને એક કામની અંદર બે પ્રકારની ગ્રાન્ટો ફાળવણી થઈ ગઈ હોય, એવા કામો રદ કરીને નવા કામો સૂચવવાના અધિકારો અધિકારીશ્રીઓને, આયોજન અધિકારીને આજની બેઠકની અંદર આપવામાં આવ્યા છે. એટલે જેટલું બને એટલું ઝડપથી
જે પેન્ડિંગ છે કામની એક સમયમર્યાદા નક્કી કરી દેવામાં આવી છે 20 તારીખ સુધીમાં શરૂ થાય, અને માની લો કે કોઈ કારણ કામ રદ કરવાનું હોય તો હવે પછીની બેઠક સુધી રાહ જોવાની આવશ્યકતા નથી. જિલ્લા આયોજન અધિકારીને અધિકાર આપવામાં આવ્યા છે કે કોઈ કામ રદ કરવું અને એના જગ્યાએ નવું કામ જે સૂચવ્યું હોય તાલુકા આયોજન સમિતિએ એ કામ તાત્કાલિક મંજૂર કરીને શરૂ થાય એ પ્રકારના અધિકારો પણ આજની બેઠકમાં આપવામાં આવ્યા છે. મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલ લીધો છે. સુરેશભાઈ તમને ખબર છે મારી ટ્વિંકલ પણ MBBS કરી રહી છે. સાંભળો છો બેની જોડી કેવી સરસ લાગે છે. ઓ સુરેશભાઈ, અરે જગદીશભાઈ આવો. આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ પૂરા થવા આવ્યા છે. બરાબર, તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઈટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણા ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. અરે વાહ, બહુ સારી યોજના તમારી. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે. ઘરનું ઘર બની જાય સર. ઘર કોને કહેવાય ખબર છે? ઓધવ હોમ સેવા. કારણ કે ઓધવ બાપાની એ લોકો ઉપર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે બહુ, અને એ મકાનની કિંમત પણ વધે છે સમજો. એટલે હવે આપણે આળસ નથી કરવી અને ઓધવ હોમ્સમાં મકાન નોંધાવી નાખવાના છે. રાજ્ય સરકાર સફાઈ અભિયાન અને શૌચાલયો માટે ગંભીર છે એવો નિર્દેશ આપતા કચ્છના પ્રભારી સચિવ JP ગુપ્તાએ કચ્છના વહીવટીતંત્ર સાથે બેઠક યોજીને ચર્ચા કરી હતી. રાજ્યના આરોગ્ય સચિવ અને કચ્છના પ્રભારી સચિવ JP ગુપ્તાએ આજે ભુજમાં જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા મુખ્ય 2 અભિયાનોની સમીક્ષા કરાઈ હતી. બેઠક સંદર્ભે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા પ્રભારી સચિવ JP ગુપ્તા, આજે સ્વચ્છ ભારત અંગે જિલ્લા કક્ષાએ જે કામગીરી કરી છે એ કામગીરીનો રિવ્યૂ કરવામાં આવ્યું, અને આ કામગીરીને સતત કેવી રીતે ચાલુ રાખવાની અને વેગવાન બનાવવાની એના માટેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. ખાસ તો જેટલા પબ્લિક ટોયલેટ્સ છે, પબ્લિક ટોયલેટ્સને બનાવવા માટે અને એની મેન્ટેનન્સ માટેની જવાબદારી નક્કી કરવા માટે વિસ્તૃત પ્લાન ઘડી કાઢવામાં આવ્યું છે, અને સાથે જે ઘન કચરાના નિકાલની જે વ્યવસ્થા છે એ આખા જિલ્લામાં આવેલ બધા ઘરો, બિઝનેસ સાધનો અને સાર્વજનિક જગ્યાઓ દરેકે દરેક જગ્યાએ કચરા ટોપલી મુકાય તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી અપેક્ષા છે કે આ અભિયાન ફક્ત એક અઠવાડિયા કે એક દિવસ પૂરતો સીમિત ન રહીને એ કાયમી પ્રકારની વ્યવસ્થા થાય અને તેમાં કચ્છ એક અગ્રણી જિલ્લો બને તે પ્રકારની વ્યવસ્થા માટે બધા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. મીટિંગની બાદ આપણે લખપત માટે ખાસ આજ આવ્યા છો, તો લખપતની શું વાત હતી? લખપત કમનસીબે રાજ્યનો એક છેવાડાનો વિસ્તાર છે જે વિકાસશીલ તાલુકો છે, વિકાસના ઘણા બધા પેરામીટર્સમાં પછાત રહેલું વિસ્તાર છે. આ તાલુકાનો સર્વાંગીણ વિકાસ થાય તે માટે આ ખાસ સમિતિ કોલગી સમિતિના અનુસંધાનમાં રાજ્ય સરકારે આ તાલુકાના વિકાસ માટે સ્પેશિયલ જોગવાઈ કરી છે, અને મને આ તાલુકાના વિકાસ માટેના આયોજન ઘડવાની ખાસ જવાબદારી સરકારે સોંપેલ છે. ત્યારે જિલ્લાના અને તાલુકાના બધા અધિકારીઓ સાથે વિસ્તૃત અમે રિવ્યૂ કર્યું છે, અને આવતા દિવસોમાં શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા તેમજ વિકાસના બધા ક્ષેત્રોમાં આ તાલુકો કેમ આગળ વિકાસની હરણફાળ ભળે તે માટેનું વિસ્તૃત આયોજન કરવાની સૂચના મેં બધા અધિકારીઓને આપી છે, અને અમુક ક્ષેત્રોમાં તો લખપત બીજા તાલુકાઓ કરતાં આગળ વધીને 100% સિદ્ધિ હાંસલ કરે તે માટેના પ્રયત્નો કરવા મેં અધિકારીશ્રીઓને સૂચના આપી. અને સાહેબ, વાત કરી છે કચ્છની, તો સાહેબ કચ્છ એક મોટો જિલ્લો ક્ષેત્રફળ વાઇઝ, અને સાહેબ ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ વધારે આવે છે. આરોગ્ય અધિકારી શું મતલબ આરોગ્યની દ્રષ્ટિએ મેં
આરોગ્ય અધિકારીઓના જિલ્લાના બધાની એક મિટિંગ રાખેલી છે અને હું બધા મુદ્દાઓનો એક ખાસ રિવ્યૂ કરવાનો છું. કચ્છ જિલ્લામાં આ વર્ષે મલેરિયાની પરિસ્થિતિ પ્રમાણમાં સારી છે. છેલ્લા અમુક દિવસોથી ડેન્ગ્યુના કેસીસ નોંધાયા છે. આ વિસ્તારોમાં મેં સઘન કામગીરી કરવાની સૂચના ખાસ આપેલી છે અને તે સિવાય જિલ્લામાં આ અમુક જે કમ્યુનિકેબલ રોગો છે જેમ ટીબી, એના માટેની ખાસ ઝુંબેશ જિલ્લામાં ખાસ રાપર તાલુકામાં હાથ ધરવાની સૂચના પણ મેં અધિકારીઓને આપેલી છે. સાહેબ, વાત કરીએ કચ્છ જિલ્લાની જે મેઇન હોસ્પિટલ છે ભુજની, જીકે જનરલ, સાહેબ એમાંથી ડેન્ગ્યુના મચ્છર મળી આવે છે, સાહેબ એ કેટલી સ્વચ્છતા અંગે જાગૃત કેવા છે? આ મચ્છર જે ડેન્ગ્યુના છે એ સ્વચ્છ પાણીમાં થાય છે, તો પાણીનો ભરાવો ક્યાંય ન થવો જોઈએ અને પાણી જે સાધનોમાં ભરાવ્યા છે એનો નિયંત્રણ નિયમિત અંતરાલે સફાઈ કરીને સૂકવવા જોઈએ, એ પ્રકારનું એક અભિયાન ખાસ જિલ્લાના શહેરી વિસ્તારોમાં, કેમકે ડેન્ગ્યુનું જે પ્રમાણ છે શહેરી વિસ્તારોમાં વધારે છે, તો આ વિસ્તારોમાં કરવા માટેની સૂચના મેં બધાને આપેલી છે. સર, ખાસ કરીને વાત કરીએ અમદાવાદ ને વડોદરા સિટીમાં આવા હોસ્પિટલમાં મચ્છર મળે તો સીલ પણ કરવામાં આવે છે, જનરલ સીલ પણ નથી કરવામાં આવ્યો. આ હોસ્પિટલ લોકોની આરોગ્ય અને સુખાકારી માટે છે, એટલે હોસ્પિટલમાં સીલ કરવાનો પ્રશ્ન ન થાય. પરંતુ આ જે પ્રશ્ન ઊભો થયો છે, આ પ્રશ્નો ઉકેલ કરીને ભવિષ્યમાં આવો પ્રશ્ન ન બને તે પ્રકારની કામગીરી કરવાની સૂચના આપો. આ એની વિગતવાર રિવ્યૂ હવે પછીની મિટિંગમાં કરવાનો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.